નમસ્કાર મિત્રો જેપી નોલેજ ગુરુમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિકના મહત્વના પ્રશ્નો એક જૂન બે હજાર બાવીસ જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં સુધીમાં ભારતને નેટ ઝીરો ઇમિશન્સ શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચાડવા દર્શાવેલી પ્રતિબદ્ધતામાં ગુજરાતે એક પહેલરૂપ કદમ ભર્યું છે બે હજાર સિત્તેર સુધીમાં બે કાર્બન માર્કેટ આયોજન અંગે વિચાર કરનારું દેશભરમાં પ્રથમ કયું રાજ્ય બનશે ગુજરાત યુ એન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ કોપ છવ્વીસ નવેમ્બર બે હજાર એકવીસ ક્યાં યોજાઈ હતી ગ્લાસગો ગુજરાત દેશમાં સૌથી વધુ વાઇબ્રન્ટ ઇકોનોમી તરીકે કોને મોટો ફાળો આપનાર રાજ્ય છે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન આગળ જોઈએ ગુજરાત સરકારે કયું માર્કેટ શરૂ કરવા માટે પહેલરૂપ એવા એમઓયુ કર્યા છે સીઓ ટુ ઓપ્ટિકલ ફાઇબર અને મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત કઈ પોલિસી જાહેર કરવામાં આવી છે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી બે હજાર બાવીસ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી થકી અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કયા પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે સિંગલ વિન્ડો ક્લિયરન્સ પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતા ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સોળમાં કઈ પોલિસી જાહેર કરવામાં આવી હતી રાઇટ ઓફ વે રો પોલિસી કઈ તારીખે દેશમાં યુનિકોનની સંખ્યા સો આંકડા સુધી પહોંચી ગઈ છે પાંચ મે બે હજાર બાવીસ એક યુનિકોર્ન એટલે કેટલા કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ ઓછામાં ઓછા સાડા સાત હજાર કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ સિદ્ધો કાનો બિરસા યુનિવર્સિટીમાં સંથાલી ભાષાના પ્રોફેસર કોણ છે શ્રી ટુડુજી પુરૂલિયા પ્રોફેસર ટુડુજી પુરૂલિયાએ સંથાલી સમાજ માટે તેમની પોતી કી કઈ લેપીમાં દેશના બંધારણીય પ્રત તૈયાર કરી છે ઓલ ચીકી લિપિ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યું છે એકવીસ જૂન બે હજાર બાવીસમાં યોગ દિવસની થીમ કઈ છે યોગા ફોર હોમેનેટી અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને દેશના કેટલા પ્રમુખ સ્તરો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન થશે પંચોતેર કેડી પરવાડિયા હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ક્યાં શરૂ કરવામાં આવી છે રાજકોટના આટકોટમાં કયા મંત્ર સાથે ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓ કયા કાર્ય કરી રહી છે વિના સહકાર નહીં ઉદ્ધાર તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારતના સહકારી ક્ષેત્રના સૌપ્રથમ એવા કયા સહકારી સ મહાસંમેલનનું આયોજન કરાયું હતું સહકારથી સમૃધિ ભારતના ગામડાઓની કયા વિલેજ બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ મોડેલ કો ઓપરેટિવ વિલેજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરના કલોલ ખાતે કયા પ્લાન્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું ઇપકોના નેનો પ્રવાહી યુરિયા પ્લાન્ટ નાના વેપારીઓને વેચાણની ઉમદા તકો મળે તે માટે કયું ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એને કે ઓ એન ડી સી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશવ્યાપી ગરીબ કલ્યાણ મહાસંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે કેતી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંવાદ કર્યો હતો શિમલાથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ સંમેલનનો કક્ષાનો કાર્યક્રમ ક્યાં યોજાયો હતો મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાતના પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ કયા ટુરિઝમ તરીકે પ્રસ્તુત કરવાનો રાજ્ય સરકારે નિર્ધન કર્યું છે લેન્ડમાર્ક હેરિટેજ ટુરિઝમ ડેસ્ટિનેશન તાજેતરમાં વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહેતી પ્રારંભ કરાવ્યો હતો ગાંધીનગરના મહાત્મા મંદિરથી વડનગરમાં કયું મ્યુઝિયમ બની રહ્યું છે આર્કિયોલોજીકલ એક્સપરિમેન્ટલ મ્યુઝિયમ ગુજરાતની આગવી ઓળખ ધરાવતા વડનગરના તાના રેરી મહોત્સવને કેન્દ્ર સરકારના સહયોગથી કયા મહોત્સવ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવ ભારતમાં કયું રાજ્ય એ સમૃદ્ધ વારસો અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતું રાજ્ય છે ગુજરાત યુનેસ્કો દ્વારા કયા વર્ષમાં નવી દિલ્હી ખાતે પ્રથમ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં વર્ષ બે હજાર બાવીસમાં કોની પચાસમી જયંતિ છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારત સરકાર યુનેસ્કો કન્વેન્શનમાં કઈ લોક પરંપરાનું નામાંકન કરશે ગુજરાતી ગરબા કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી મીનાક્ષી લેખીએ કયા ઐતિહાસિક નગરીની મુલાકાત લીધી હતી વડનગર ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે મોઢેરા લોકશાહીનો ચોથો સ્તંભ કયો છે પત્રકારત્વ દક્ષિણ ગુજરાતના કયા અગ્રીમ અખબાર છેલ્લા દસ વર્ષથી પ્રજાનો અવાજ બનીને કાર્ય કરી રહ્યું છે ગુજરાત ગાર્ડિયન કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી કોણ છે શ્રીમતી દર્શનાબેન જરદોસ સુરતમાં ગુજરાત ગાર્ડિયન્સ દશાબ્દી મહોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓના જીવન અને સિદ્ધિઓને આવરી લેતી કઈ કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું ધ ગાર્ડિયન્સ ઓફ સિટી વનસ્પતિઓમાં કયું એવું વૃક્ષ છે કે વાતાવરણમાં સૌથી વધુ ઓક્સિજન આપે છે વાંસ મુખ્યમંત્રીશ્રીએ ડેડિયાપાડામાં કયા વનનું લોકાર્પણ કર્યું હતું નમો વડ વન મુખ્યમંત્રીશ્રીએ ગલતેશ્વરમાં કયા વનનું ઈ લોકાર્પણ કર્યું હતું પ્લેટિનમ વન ગુજરાતમાં વાસ અંગેની વિસ્તૃત માહિતી સભર કઈ પુસ્તિકાનું શ્રીએ વિમોચન કર્યું હતું બામ્બુ રિસોર્સ ઓફ ગુજરાત મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કયા ધ્યેયને સાકાર કરવા માટે રાજ્ય સરકારે બજેટમાં રૂપિયા આઠસો કરોડની ફાળવણી કરી છે એક હજાર દિવસની કાળજી મા બાળક આજીવન રાજી કઈ યોજના હેઠળ એક હજાર દિવસ સુધી સગર્ભા બહેનોને પોષક આહાર આપવાનો રાજ્ય સરકારે મહિલા મહિલાલક્ષી ઉદ્દાત નિર્ણય ખડ્યો છે સુપોષિત માતા સ્વસ્થ બાળક યોજના ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સિટી વડોદરાના કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કઈ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કાર અભિદય શિબિર આ વિડીયોની પીડીએફ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુની બેલ આઈકન દબાવો જેથી નવા નોટિફિકેશન મળતી રહે નવેડીયો સાથે ફરી મળીશું આભાર